नमस्कार दर्शक मित्रों, टू ध पॉइंट कार्यक्रम में आपनु स्वागत है। दर्शक मित्रों, जे प्रमाणे टू ध पॉइंट कार्यक्रम में अलग अलग मुद्दा होय छे एना उपर आपणे विगतवार अने विस्तृत में चर्चा करता होय छे, परंतु आज विगतवार चर्चा एनी करवी छे कि ओशोनो जे आश्रम छे ते विवादना वमण में एटला माटे आवी गयो छे, कारण के जे प्रमाणे परिस्थितिनुं जे निर्माण थयुं छे, कारण के आश्रमनो 1000 करोड़ना विवाद शुं छे, कारण के जे प्रमाणे लाठीचार्जना दृश्यो सामे आव्या, क्यांक मारामारीना दृश्यो सामे आव्या हता, अने जे प्रमाणे आ विरोधनो जे वंटोड छे ते यथावत रही गयो हतो, त्यारे आ विरोध शुं छे अने केवी रीते आ विरोध थयो, कारण के तमे जुओ के ट्रस्ट छे, आश्रम जे ट्रस्ट छे एने खास करीने ओशोनी जे खुर्शी छे ए बधुं हटावा माटेनी क्यांक वात छे ते करी छे, त्यारे खास जे लोको छे એમાં ક્યાંક ને ક્યાંક ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે, રોષની લાગણી છે તે પેદા થઈ ગઈ છે। ત્યારે મહત્વની બાબત એ છે કે પુણે ખાતે આ આશ્રમ જ્યારે આવેલો હોય છે તેમાં જ્યારે આ વિરોધનો વંટોળ જ્યારે યથાવત રહ્યો હોય ત્યારે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે ભગવાન જે ઓશોની જે વાત કરવામાં આવે આશ્રમમાં ખાસ અલગ અલગ જે પ્રક્રિયાઓ છે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હોય, મેડિટેશનની બાબત હોય, એ તમામ પ્રક્રિયાઓ થતી હતી, ત્યારે તમામ બાબતને લઈને ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે રશ્મિન ત્રિવેદી ઓશોના સંન્યાસી જોડાયા છે, આપનું સ્વાગત છે, અને વરિષ્ઠ પત્રકાર તરીકે જયવંતભાઈ પંડ્યા જોડાયા છે, જયવંતભાઈ આપનું પણ સ્વાગત છે। જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જયવંતભાઈ, ઓશો આશ્રમનો 1000 કરોડના વિવાદ સામે આવ્યો છે, પહેલાં તો એ જણાવો કે આ ઓશો આશ્રમનો વિવાદ શું છે અને કઈ રીતે પ્રકાશમાં આવ્યો। એ દાયકામાં ખૂબ લોકપ્રિય થયા, એમની એક અલગ પ્રકારની વિચારસરણી હતી, અને એ વિચારસરણી એવી હતી કે તમે આનંદ મેળવવા માટે દુઃખ ભોગો એ ખોટું છે, તમે મુક્ત રીતે જિંદગી જીવો અને કોઈ પણ સુખથી વંચિત ન રહો। હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એમની વિચારસરણીનો મુખ્ય હેતુ, એનો મુખ્ય મંત્ર આ હતો। અને અમેરિકામાં અને વિદેશમાં ખૂબ એમની પ્રસિદ્ધિ થઈ, એમના આશ્રમો પુણામાં અને અમેરિકામાં ઓરેગનમાં થયા, અને અનેક વિવાદો પણ થયા। માં શીલા કરીને હતા, જે મૂળ ગુજરાતી જ હતા, શીલા અંબાલાલ પટેલ, એની સાથેના વિવાદ થયા અને એને જેલમાં પણ જવું પડ્યું, ને આ બધા તો આખો ઇતિહાસ છે। પણ અત્યારનો જે આશ્રમનો વિવાદ છે એવો છે કે અત્યારે જે આશ્રમનું મેનેજમેન્ટ છે એ ઓશોની તસવીર દૂર કરી રહ્યું છે, અને જે એના ભક્તો છે એવું કહી રહ્યા છે, ધર્મ જ્યોતિ કરીને કોઈ 75 વર્ષીય મહિલા છે જે સંન્યાસી બન્યા હતા, એમનું એવું કેવું છે કે માળા પહેરવામાં આવતી હતી સંન્યાસીઓ દ્વારા, પછી ભગવા કપડા પહેરવામાં આવતા હતા, તો આ બધા પ્રતીકોને દૂર કરાઈ રહ્યા છે। એમની સમાધિ ઉપર જે અસ્થિ કળશ હતો ત્યાં એ દૂર કરવામાં આવી રહ્યો છે, અને જમીન વેચવામાં આવી રહી છે, અને એ પ્રકારનો આખો વિવાદ છે। સમર્થકો અથવા તો જે તેના અનુયાયીઓ છે એ આશ્રમમાં ગયા હતા, પરંતુ પોલીસને બોલાવવામાં આવી, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, અને એવો આક્ષેપ મેનેજમેન્ટ તરફથી, ટ્રસ્ટના મેનેજમેન્ટ તરફથી એવો આક્ષેપ છે કે આ લોકો હિંસા કરે છે અથવા તો હંગામો કરે છે, આ પ્રકારનો આખો એનો વિવાદ છે। જ્યારે આ વિવાદ જયવંતભાઈ પ્રકાશમાં આવ્યો છે ત્યારે ખાસ જે પ્રમાણે તમે જુઓ કે આશ્રમમાં સ્વામી બેન હોય કે પછી સંન્યાસી હોય એ લોકોની જોડે પણ ક્યાંક ને ક્યાંક જે વિરોધ છે એ પણ કરવામાં આવી રહ્યો છે, શું માનવું છે આપનું? આમાં વાત એ છે કે એક બંને તરફે કોઈ વાત સમજવા તૈયાર નથી। એક તો ટ્રસ્ટ તરફથી જે વાત કરવામાં આવી રહી છે, જયારે આસ્થાનો મુદ્દો હોય ત્યારે આસ્થા છે એની સાથે કેટલીક વસ્તુઓ જોડાઈ જતી હોય છે। ઓશો પોતે પણ એની સામે ચેતવતા હતા, ઓશોનું એક જે ખ્રિસ્ત એટલે કે જીસસ ઉપરનું જે લખાણ છે, એ લખાણ અથવા તો એનું પ્રવચન, એમાં એવું કહે છે કે હું ખ્રિસ્તનો સમર્થક કરું છું પણ ક્રિશ્ચિયાનિટીનો નહીં। એ રીતે બુદ્ધનું સમર્થન કરતા હતા પણ બૌદ્ધિઝમ એટલે કે બૌદ્ધ ધર્મનું નહીં। આ જ પ્રકારે અલગ અલગ પંથોની એ વાત કરતા હતા, પરંતુ એનો મૂળ હાર્દ સમજવાની એ કહેતા હતા કે તમે એનું મૂળ હાર્દ સમજો। આજે દાખલા તરીકે હું આપને વાત કરું કે કૃષ્ણ ભગવાન છે,
તો એની સાથે મોરપીછ જોડાઈ ગયેલું છે. હવે આજે કોઈ એવી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકે જેમાં મોરપીછ ન હોય તો સ્વાભાવિક છે કે લોકોને એનો વિરોધ થવાનો છે. આજે જેમ સ્વામિનારાયણના કેટલાક સાધુઓનો વિવાદ આવે છે, એ વિષ્ણુ ભગવાન અથવા તો બ્રહ્મા શંકર ભગવાન આ બધાને એના સ્વામિનારાયણની મૂર્તિ પાસે જ્યારે એક નીચી કક્ષાના હોય એ રીતે એની પાસે મૂકે છે અથવા એના વિશે એલફેલ બોલે છે ત્યારે એનો વિવાદ થાય છે. પરંતુ બંને પક્ષ એમાંથી કોઈ સ્પિરિચ્યુઅલિટી નું તો સમજતું જ નથી, કારણ કે આપણે ત્યાં જ નહીં પણ વિશ્વ આખામાં જે પંથની દરેક પંથની ઉપાસનાની જે મૂળભૂત વાત છે એમાં એ છે કે ઈશ્વર તો નિરાકાર છે, એટલે મૂળ સ્વરૂપ એનું નિરાકાર છે, પરંતુ એના સાકાર સ્વરૂપ અનેક હોઈ શકે છે. દાખલા તરીકે જો એને સીધી સાદી રીતે સમજવું હોય તો આપણને શક્તિ એટલે કે એનર્જી દેખાતી નથી, પરંતુ એ એનર્જી છે, શક્તિ છે, એ ક્યાંક લાઈટ સ્વરૂપે અથવા તો ટ્યુબલાઇટમાં જે આપણને જોઈએ છે પ્રકાશ આવે છે એના સ્વરૂપે આપણને દેખાઈ શકે છે, ક્યાંક છે એ ઇલેક્ટ્રિક જે એપ્લાયન્સીસ છે, વોશિંગ મશીન હોય કે પછી માઇક્રોવેવ ઓવન હોય કે દરેકમાં, તો દરેકમાં મૂળભૂત તો છે એનર્જી છે, શક્તિ છે, એના સ્વરૂપ અલગ અલગ છે, પરંતુ આપણે કોઈ એક જ સ્વરૂપને ટ્યુબલાઇટ છે તો એમાં જે છે એ જ એનર્જી સાચી, તો આપણે એ ભૂલ કરી બેસીએ છીએ. ને એ જ સફેદ એમાં પાછું સફેદ લાઇટ એ જ સાચી, આપણે પીળી લાઇટ નહીં સાચી. તો આ પ્રકારના એનર્જીના મૂળભૂત સ્વરૂપને સમજ્યા વગર આ જે બધું આખું કરવામાં આવે છે, ને એમાં પછી જોડાય છે પૈસો, એમાં આખું પૈસાની વસ્તુ જોડાય છે. કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે કંઈક એ ભણી લે છે આવું કંઈક ગ્રંથો વિશે, ભણવું અહીંયા ઇન ધ સેન્સ કે નહીં સ્કૂલમાં જવું, પણ અહીંયા ભણવું એટલે એનો અભ્યાસ કરવો, તો એ અભ્યાસ કરીને જ્યારે એની પાસે જ્ઞાન આવે છે અને એ જ્ઞાનને લોકો સમક્ષ વ્યક્ત કરે છે ત્યારે ક્યાંક વ્યવસ્થા ઊભી થાય છે, અને એ વ્યવસ્થાનો આકાર છે જમીન ખરીદવામાં આવે છે, આશ્રમ બનાવવામાં આવે છે, એમાં ઓરડાઓ બને છે, એમાં પછી ધીમે ધીમે એસી આવે છે, એમાં ધીમે ધીમે બીજી સુવિધાઓ આવે છે, અને એ બધામાં પછી ભક્તો આવવા લાગે છે, એને દાન દક્ષિણા ચડાવવામાં આવે છે, ગુરુ પૂર્ણિમા હોય તો ગુરુ પૂજન કરવામાં આવે છે, અને પછી એને સાચવવા માટે સરકારને ટેક્સ ભરવા માટે અથવા તો ટેક્સ થી બચવા માટે પછી સીએ ની પેલું થાય છે, ટ્રસ્ટ બનાવવામાં આવે છે, અને એ ટ્રસ્ટમાં જે લોકો આવે છે ધીમે ધીમે પછી એ લોકોના સ્થાપિત હિતો ઉભા થતા જાય છે, અને પછી એ જે હિતો ઉભા થાય એના કારણે અનુયાયીઓ અને ટ્રસ્ટ વચ્ચે ઘર્ષણ થાય. આવી ઘણી બધી આપણે સંપ્રદાયોમાં ઘણી બધી જગ્યાએ આવું જોયેલું છે ભૂતકાળમાં પણ. તો આ કેસમાં પણ મને એવું લાગે છે કે ઓશોના કેસમાં પણ ક્યાંક કોઈક હદે આ જ વાત રહેલી છે વિવાદમાં. સાથે જોડાયા છે રશ્મિન ત્રિવેદી. રશ્મિનભાઈ, જે પ્રમાણે ઓશો આશ્રમનો ખાસ 1000 કરોડનો આ વિવાદ છે ને, આપ સંન્યાસી રહી ચૂક્યા છે, શું માનવું છે આપનું? હેલો, હા નમસ્કાર. આખી જે વિવાદની મૂળ હકીકત એ છે કે આખો ઈગોનો ખેલ છે અને મિલકતોના પજેશનનો ખેલ છે. વાસ્તવિકતા એ છે કે આમાંના કોઈ પણ વ્યક્તિઓને ઓશોનો મૂળ સંદેશ છે પ્રેમ અને ધ્યાન, એની સાથે સંબંધ ઓછામાં ઓછો છે અને વધુમાં વધુ સંબંધ પોતાના ઈગો પોષવા સાથે છે, અને એના વિવાદોમાંથી જ આખી સમસ્યા શરૂ થઈ. આશ્રમની માલિકી કોની, અત્યારે હાલ એના આજે અગાઉ થોડા સમય પહેલા જે પ્રોસેસ બધી બધી સરકારી રીતે, એમાં પણ ઘણા બધા લાખો રૂપિયાના કૌભાંડો જ થવા કરવામાં આવ્યા છે, અને આ કૌભાંડો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે જ્યાં સુધી સંસ્થાઓ અને આ પ્રકારની ઓર્ગેનાઇઝેશનો થતા રહેશે ત્યાં સુધી આ બધું થતું જ રહેવાનું છે. અત્યારે વાસ્તવિકતા એ છે કે સંન્યાસીઓ પર લાઠીચાર્જ કરવાની જરૂર ના હોય, આખો સંદેશો પ્રેમ અને ધ્યાનનો છે, તો એના બદલામાં એવું કરવામાં આવ્યું કે ઘૃણા અને એકબીજા પ્રત્યેનો પરસ્પર વેરભાવ કરવામાં આવ્યો બંને પક્ષે. નાસમજ લોકોની દુનિયા એવી છે કે એ લોકોને ધ્યાનમાં રસ નથી, એટલે આ બધા વિવાદો ઉભા કરવા છે, અને એ બહુ કરુણ વાત થઈ. બિલકુલ, વિવાદો ખાસ કરીને ઉભા થઈ રહ્યા છે. જવેનભાઈ, ઓશો આશ્રમ પહેલા ક્યાં ક્યાં રજીસ્ટર, આખું ઓશો આશ્રમની મારે ખાસ વાત જાણવી છે,
ઓશો આશ્રમમાં માનો કે કોઈને જવું હોય, પહેલા ભૂતકાળની વાત કરું છું, અત્યારે તો કંઈક વિવાદ ચાલી રહ્યો છે, ઓશો આશ્રમનું આખું રજીસ્ટ્રેશન કરાવવાનો આખો નિયમ ને બધું કઈ રીતની પ્રક્રિયા હોય છે જવા માટે? મારા કરતા રશ્મિભાઈ વધારે સારી રીતે સમજાવી શકશે, પણ મને નહીં વાત. હા, પરમિશન આપો તો વાત કરું છું. હાજી કરો વાત. આમાં એવી રીતે છે કે સૌથી પહેલા તો ધ્યાન માટેનો રસ હોવો જોઈએ. આશ્રમમાં ધ્યાન શીખવાડવામાં આવે છે. હવે ઓશો શરૂઆતમાં ધ્યાન શિબિરો લેતા, હવે ધ્યાન શિબિરોમાં જેટલા લોકો આવે એમાંના પછી એ પછી ઓશોએ 1971 માં સંન્યાસ શરૂ કર્યો, જેને નવ સંન્યાસ આંદોલનનું નામ આપવામાં આવ્યું. નિયો સંન્યાસના નામે આખો આ કોમ્યુનો રજીસ્ટર થયા. જુદી જુદી જગાએ નાના નાના સેન્ટરો ચાલતા હતા, ત્યાં ધ્યાન કરવામાં આવતું. પછી એમાંથી 74 ની સાલમાં ઓશો કોમ્યુન બનાવવામાં આવ્યું. એનું નામ હતું રજનીશ આશ્રમ. હવે આખી એની પ્રક્રિયા એવી હતી કે ત્યાં બહુ ફોરેનથી બહુ લોકો આવતા હતા, એટલે એ લોકોએ અનેક પ્રકારના નિયમો અને વ્યવસ્થાઓ રાખી. અને એ નિયમોના કારણે સૌથી પહેલો બેઝિક નિયમ એવો આવ્યો કે આશ્રમમાં સ્વચ્છતા જળવાય અને આરોગ્ય સચવાય. એ પછી જ્યારે એઇડ્સનું આવ્યું ત્યારે એમને એઇડ્સ માટેનું સર્ટિફિકેટ શરૂ કર્યું આશ્રમમાં. એ સૌથી પહેલી પ્રાયોરિટી એ કે હેલ્થ બધાની સચવાય. બીજી એ કે જે આવે ધ્યાન માટે જ આવે ને ધ્યાન કરે ને આશ્રમમાં રોકાય નહીં કોઈ. હવે જે લોકો રોકાવાનું શરૂ કર્યું એ લોકોએ આશ્રમ પર પદ્યસન શરૂ કર્યું. અને જે મોટાભાગના લોકો મુલાકાતીઓ હતા એ આવતા જતા રહેતા. આખી પ્રોસિજર કરુણ રીતે બદલાઈ ગઈ કે ત્યારથી કે જ્યારથી ઓશોએ બોડી છોડ્યું. ઓશોએ બોડી છોડ્યા પછી આ લોકોએ કાયદેસર વિરોધ કરવાનો શરૂ કર્યો કે ઓશોએ જે કઈ પ્રતિકો આપ્યા છે, માળા ખુરશી, એ બધા પ્રતિકો હટાવી દેવાના, ઓશોના ફોટા પણ હટાવી દેવાના. હવે ઓશોએ એવું કીધું છે કે ડોન્ટ મિસ માય સિંગલ વર્ડ, મારો એક પણ શબ્દ ચૂકતા નહીં. તો એના બદલે આ લોકોએ એવું કર્યું કે ઓશોના શબ્દોનું રેકોર્ડિંગ શરૂ કર્યું, ઓશોના શબ્દોનું અર્થઘટન વર્ડ ટુ વર્ડ કર્યું. હવે આખી જે આ પ્રોસિજર અને આ જે પ્રકારના માણસોની સ્થિતિ થઈ એ બહુ કરુણ એ રીતે થઈ કે જેમ ધ્યાન ચૂકાતું ગયું તેમ તેમ ના સમજી શરૂ થઈ. એટલે સંન્યાસનો મૂળ હેતુ માર્યો ગયો અને અત્યારે આ કરુણ સ્થિતિ પેદા થઈ છે. ભાઈ, કરુણ સ્થિતિ પેદા થઈ છે, કરુણ સ્થિતિનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે અને ખાસ મહત્વની બાબત એ છે કે જ્યારે લાઠી ચાર્જ કરવાનો જ્યારે વારો આવ્યો હોય ત્યારે શું લાગી રહ્યું છે આપને આ બાબતે? આમાં બંને પક્ષે મને લાગે છે કે મેં કહ્યું એમ કોઈ સ્પિરિચ્યુઅલિટી અધ્યાત્મને સમજતા નથી. પ્રતિકો ચોક્કસ હોવા જોઈએ અને પ્રતિકો આપણે તો સાકાર ઈશ્વરની મૂર્તિ એમાં માનીએ છીએ. એટલે એક તરફ પ્રતિકોની વાત છે અને બીજી તરફ અઠાગ્રહ છે, એટલે બંને તરફ એક વસ્તુ. આજે દાખલા તરીકે અનુયાયીઓ છે તો એમને એ સમજવું જોઈએ કે આજે તમે ધ્યાન કરવા માંગો છો તો ગમે ત્યાં કરી શકશો. તમે માળા પહેરો, ભગવાનનો ફોટો, એ તમે ભગવાન માનતા હો તો ભગવાનનો ફોટો રાખો, તમે ભગવા કપડા પહેરો અને બીજે તમે તમારી રીતે બીજે ક્યાંક સેન્ટર કરીને શરૂ કરી શકો છો. પરંતુ એ મૂળ હાર્દ એ છે કે જે મેં કહ્યું એમ કે ઓશો એવું કહેતા હતા કે પ્રતિકોમાં કે એમાં કોઈ ન જવું એમ. એની મૂળ ભાવના આજે છે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન તો એસ્કેટેસીમાં એટલે આનંદ પરમાનંદમાં માનતા હોય કૃષ્ણ ભગવાન, પરંતુ આપણે એ મૂળ તત્વને ન સમજીએ. આજે મેં કહ્યું એમ કે એનર્જીનું સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ તો એ આપણે નિરાકાર છે, પરંતુ એને આપણે ક્યાંક લાઇટમાં જોઈ શકીએ, ક્યાંક સાઉન્ડમાં જોઈ શકીએ છીએ, ક્યાંક આપણે કોઈ પેલું મૂક્યું હોય રોશની જેવું તો એ રોશનીમાં ઝગમગતી રોશનીમાં જોઈ શકીએ છીએ, આપણે એને ટીવીમાં જોઈ શકીએ છીએ. તો એ બધા છે, સ્વરૂપ તો છેવટે એનર્જીના જ છે, પણ એનર્જી મૂળભૂત શું છે એ કોઈ સમજતું નથી. કોઈક એમ કે છે કે ભાઈ આ ટીવીમાં જે છે એ જ સાચી એનર્જી છે, કોઈક એમ કે છે કે લાઇટમાં છે એ જ સાચી એનર્જી છે, કોઈક એમ કે છે કે ઓવન છે ચાલે છે એ જ સાચી એનર્જી છે. તો એ એનર્જી પછી એને પકડી રહે છે. કોક પછી લાઇટમાં પણ એમ કે છે કે સફેદ લાઇટ જ સાચી, પીળી લાઇટ જ સાચી, લાલ લાઇટ જ સાચી, તો એટલા પછી ફાટા પડતા જાય છે. આજે તમે જુઓ કે કેટલા હિન્દુ ધર્મમાં પણ કેટલા ફાટા પડ્યા. મૂળભૂત ધર્મ સંપ્રદાય છે એ કેટલા છે તો વૈષ્ણવ છે, પછી શાક્ત છે, શૈવ છે, પણ વૈષ્ણવમાં પણ ધીમે ધીમે ફાટા પડતા ગયા. સ્વામિનારાયણ પાછો એકદમ અલગ થઈ ગયો,
એવી રીતે શ્રી વિદ્યાનો એક સંપ્રદાય થયો. એમ ક્રિશ્ચિયનોમાં પણ તમે જુઓ કે કેથોલિક થયા, પ્રોટેસ્ટન્ટ થયા, ઓર્થોડોક્સ થયા, તો આ પ્રકારના અલગ અલગ ફાટા પડતા જાય. ઇસ્લામમાં તમે જુઓ તો શિયા, સુન્ની, અહેમદિયા, ખોજા, મેમણ, આ બધા અલગ અલગ કેટલાય ફાટા પડતા ગયા. મૂળ હાર તો જે મોહમ્મદ પૈગંબરે કીધું હશે કે જીસસે કીધું હશે, એમ અહીંયા પણ ઓશોએ જે કીધું છે તો ઓશોએ પણ એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે આજે મૂળભૂત તત્વને સમજો. એટલે જે ક્રિશ્ચન જીસસ ની વાત કરતા હતા તો એમ જ કહેતા હતા કે હું જીસસ ને સમર્થન આપું પણ ક્રિશ્ચિયાનિટી ને નહીં, બુદ્ધ ને સમર્થન આપું છું પણ બૌદ્ધિઝમ ને નહીં. એવી રીતે એ દરેક પંથ ની વાત કરતા હતા. તો એ જે વાત છે એને સમજ્યા વગર, અને બીજી તરફ એક પૈસાનો ખેલ પણ આમાં દેખાય છે કે જમીન કેમ વેચવામાં આવી રહી છે. એફડી હતી એવો જે આક્ષેપ થઈ રહ્યો છે 15 કરોડની કે એફડી હતી તો એ કેમ, એના પૈસા ક્યાં ગયા? તો આ બધા પ્રશ્નો છે, એમાં મને લાગે છે કે કોર્ટમાં વાત જશે અથવા તો ગઈ છે અને એનું નિરાકરણ ક્યાંક આવશે. અને જે મેનેજમેન્ટ તરફ પણ આક્ષેપો થઈ રહ્યા છે, ભાઈ એક શ્રદ્ધા છે, આજે આપણે કેમ અંબાજીમાં જોયું કે બોનફાયરમાં શ્રદ્ધા છે લોકોની, તો પછી એને નહીં હટાવવું જોઈએ. એમ રજનીશમાં પણ શ્રદ્ધા છે કે એની ખુરશી હોવી જોઈએ, એની તસવીર હોવી જોઈએ, એને જે કઈ બીજી જે વસ્તુ છે અસ્થિ કળશ ને આ બધી વસ્તુ છે તો એ નહીં હટાવવી જોઈએ. તમને તમે એના થકી તો તમે મેનેજમેન્ટમાં છો ઓશોના કારણે, તો પછી શું કામ હટાવો છો? તો એ એ વસ્તુ કોઈ સમજતું નથી, પછી આ પ્રકારનો આખો ભૂંડો તમાશો થાય છે. રશ્મિનભાઈ, મહત્વની બાબત એ છે કે જે વસિયતની વાત કરવામાં આવે, વિલની વાત કરવામાં આવે, આખી જે તમામ મિલકત છે એની વાત કરવામાં આવે, તો ખાસ વસિયતમાં નકલી સહીનો જે ઘટસ્ફોટનો જે મામલો આવ્યો હતો સામે, આ નકલી સહીનો ઘટસ્ફોટ કેવી રીતે પ્રકાશમાં આવ્યો, ઘટસ્ફોટ કેવી રીતે થયો? ઘટસ્ફોટ એવી રીતે થયો કે ઓશોની સહી બહુ જ ફેમસ છે અને એને આ લોકો નિષ્ણાતો પાસે ચકાસણી કરાઈ, એમાં એ ફરજી સાબિત થઈ અને આખું વિલ પણ ફરજી સાબિત થયેલું છે. એટલે આ જે લોકો વિરોધ કરે છે એ બંને પક્ષે જૂઠ અને પ્રપંચ કરવામાં આવી રહ્યું છે અને આ કરોડો રૂપિયાનો મામલો છે, આખો બિઝનેસ છે અને લોભી લોકોની આખી સત્તા લાલસા અને પૈસા લાલસા આમાં કામ કરી રહી. હવે સાચા સંન્યાસીઓ હશે એ લોકો શાંતિથી ધ્યાન કરશે, અને ઓશો એવું કીધું છે કે મારો દરેક સંન્યાસી મારો ઉત્તરાધિકારી છે અને જે લોકો ધ્યાન કરશે એ લોકોની સાથે જ હું જોડાયેલો છું, જે પ્રેમથી રહેશે એની સાથે જ હું જોડાયેલો છું. એટલે આ બાકીનું જે થઈ રહ્યો છે તમાશો નાટક બધું, એ આ સાહેબે જયવંતભાઈ સાહેબે કીધું એ મુજબ બહુ સાચી અને દુઃખદ વાત છે. બિલકુલ જયવંતભાઈ, જે પ્રમાણે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, ખાસ કરીને ઉત્તરાધિકારની વાત હોય કે પછી સંન્યાસીની વાત હોય કે પછી આ નકલી વિલ મામલો હોય, ખાસ જે ઘટસ્ફોટ જે પ્રમાણે થયા હોય, આ સમગ્ર મામલાને લઈને કેવા પ્રકારની કાર્યવાહીને શું થવું જોઈએ જેથી કરીને આખો મામલો શાંત પડે? આમાં સામસામે બેસીને વાતચીત એ પહેલામાં પહેલો સૌથી સારામાં સારો માર્ગ છે અને એમાં કોઈ તટસ્થ વ્યક્તિ અથવા તો લાઈવ ટેલિકાસ્ટ દ્વારા પણ કરી શકાય કે જેથી લોકો. જયવંતભાઈ, વચ્ચે એક વાત કરું, આ 1990 થી કન્ટિન્યુઅસ આ પ્રકારની વાતચીત થતી આવી છે સમાધાનની, કોર્ટની બધી રીતે, એટલે એ સ્ટેજ પૂરું થઈ ગયું છે. હવે બીજું સ્ટેજ એક જ રહ્યું છે, હિંસા અને ઝઘડા કોર્ટમાં જાય અને એમાં લોકલ રાજકારણીઓ પણ આમાં ઇન્ટરેસ્ટેડ છે અને બધા પોતાની રીતે ધંધો કરી રહ્યા છે આમાં. આપ બોલી શકો સાહેબ, સોરી. હા, એટલે પહેલું સ્ટેજ કોઈ પણ ઘટનામાં વિવાદમાં જે વાતચીતનું હોય છે, જે રશ્મિભાઈ કહી રહ્યા છે કે અહીંયા શું થઈ, કોઈ અવકાશ હવે રહ્યો નથી. બીજું સ્ટેજ છે પછી, જેમ કોઈ પણ દુઃખદ ઘટનામાં બનતું હોય છે એ હિંસાનું આવતું હોય છે, પણ એ ન આવે અને કોર્ટમાં જઈને ઉકેલે એમ આપણે ઈચ્છીએ. કોર્ટમાં બંને પક્ષની દલીલ ન્યાયાધીશ દ્વારા સાંભળવામાં આવશે અને એમાં પણ આપણે ઈચ્છીએ કે, કારણ કે ઘણીવાર એવા આક્ષેપો થતા હોય છે, આપણને ખબર નથી પણ ઘણીવાર કેટલાક કેસ એવા હોય, સલમાન ખાનનો કેસ એવો હતો કે આપણને ખબર પડી જાય કે આમાં ન્યાય થયો નથી અને આખું ન્યાયતંત્ર છે એમાં નિષ્ફળ ગયું છે. તો એ પ્રકારનું ન થાય અને કોર્ટમાં કંઈક સામસામે દલીલો દ્વારા અને એ બહાર એનો ઉકેલ આવે એવું ઈચ્છીએ. અને જે લોકો ખરેખર આમાં ધ્યાન કરવા માંગે છે, જેમ રશ્મિભાઈ કહ્યું, એમાં એને તો ક્યાંય પણ એ કરી શકે છે, કોઈ પણ એકાંતવાળી જગ્યાએ, ઘરમાં પણ કરી શકે છે, બહાર પણ ક્યાંય એવી
લોકો ભેગા થાય, કોઈનું ઘર હોય, તો એમાં કઈ પ્રશ્ન નથી. જેને કરવું જ છે, ઓશોની કેસેટ સાંભળે, ઓશોના પ્રવચનો સાંભળે, ઓશોનું સાહિત્ય એનું વાંચન થાય, એ પ્રકારનું. આજે તો ઓડિયો વિઝ્યુઅલ પણ ઘણું બધું છે, તો એના કઈ પ્રવચન હોય તો એનું યુટ્યુબ ઉપર હોય તો એ સાંભળવામાં આવે, ધ્યાન કરવામાં આવે, તો તમે તમારી રીતે આખું અલગ પેલું થઈ શકે છે. પરંતુ એ કરવાના બદલે આ એક આખો મામલો છે, અને એમાં જેમ રશ્મિભાઈ કહી રહ્યા છે કે સ્થાનિક રાજકારણીઓ પણ ભળ્યા છે, તો એ ખૂબ સ્થિતિ છે, એક વિચિત્ર પહેલા તરફ જઈ રહી છે એવું મને લાગે છે. મહત્વની બાબત એ પ્રકાશમાં આવી છે, જે પ્રમાણે ઓશોની જો વાત કરવામાં આવે તો દેશમાં જે પ્રમાણે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, વિરોધના વાદળો છવાયેલા જોવા મળ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક આ બધો વિરોધ જોઈને એમને એવું નક્કી કર્યું કે ભાઈ હું અમેરિકા જતો રહું, એટલે પછી એ અમેરિકા ગયા હતા. શું માનવું છે આ બાબતને લઈને? અમેરિકા જવાનું કારણ એ કે હતું કે અહીં ગાળે સતત સરકાર તરફથી સતત હેરાનગતિ હતી. લગભગ 800 થી વધારે કેસો કરવામાં આવેલા એમના ઉપર, આશ્રમ પર અલગ કેસો હતા, ઓશો પર પર્સનલ પણ કેસો કરવામાં આવેલા હતા. એટલે ના છૂટકે અમેરિકા જવાનું થયું, પણ પરિણામ એવું આવ્યું કે અમેરિકા ગયા પછી એમને પ્રસિદ્ધિ વધી અને દુનિયાભરમાંથી લોકોની મદદ મળી, સન્યાસીઓ અંદર આયા, ઇન્વોલ્વ થયા, અને એને એક સ્વર્ગ જેવી જગ્યા ત્યાં બનાવી. તો ત્યાંની સરકારને અને ત્યાંના ક્રિશ્ચન જે સ્થાનિક લોકો હતા આજુબાજુના, એ લોકોને વિરોધ થયો, એટલે એ લોકોએ કેસો નવા કર્યા અને એને આખો આશ્રમ નષ્ટ કર્યો. અને ઓશો નો સાચો જે હક દાવો કોઈ કરી શકે એમ હોય તો એમનું ફેમિલી છે આ માટે. પણ એમનું ફેમિલી એવું કહે છે કે જબ અમારે ભૈયા કુછ નહીં ચાહતે થે, અપરિગ્રહ રખતે થે, ઉનકે પાસ કુછ નહીં થા, તો હમ ઇસ આશ્રમ કી ઝંઝટ મેં ક્યું પડે. તો એમના જેટલા ભાઈ બહેનો છે એમાંના એક પણ માણસે ક્યારે પણ આમાં કોઈ જાતનો હક દાવો કર્યો નથી, એ અમેરિકાની આશ્રમની વાત હોય કે અહીંની આશ્રમની વાત હોય. કે અપરિગ્રહ સાચી વાત છે, અપરિગ્રહ ચૂકાઈ ગયો છે માટે આ વિવાદ થયો છે, કારણ કે કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ છે. કરોડો રૂપિયાનો દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ છે, ને ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે અમેરિકા જવાનો વારો એમને કેમ આવ્યો, કારણ કે ભારત સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ભારત તરફથી જે પ્રમાણે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો, એટલે એમને અમેરિકા જવાનો વારો આવ્યો. રશ્મિનભાઈ અને જવેનભાઈ આપ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વિરોધનો વંટોળ છવાયેલો જોવા મળ્યો હતો, અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે, 1000 કરોડનો જ્યારે આ મામલો છે, રિસોર્ટ કે પછી મેડિટેશન, અને જે પ્રમાણે ચેકિંગની પ્રક્રિયા હોય કે પછી અલગ અલગ પ્રક્રિયાનો સામનો જ્યારે લોકો કરતા હોય, ત્યારે હવે આગળ આ વિરોધ ક્યાં જઈને અટકે છે અને કઈ રીતનું સ્વરૂપ ધારણ કરે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે, નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.